નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડિયોની અંદર આપણે ધોરણ 11 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 6 કે જેનું નામ છે સુંદરીની શોધ, આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના તમામ વિડીયો પણ આપને મળતા રહે. તેમજ મિત્રો, ધોરણ 11 તમામ વિષયની સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ડાઉનલોડ કરી તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરો, જેમાં આપને ધોરણ 11 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે, જરૂરથી ડાઉનલોડ કરજો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 6 સુંદરીની શોધ. પ્રશ્ન 1, એક એક વાક્યમાં ઉત્તર લખો, જેમાં પહેલો પ્રશ્ન, મંડળીને વધુ આવક કરી આપવા બાપુલાલ શું કરવા માંગતા હતા? તો મંડળીને વધુ આવક કરી આપવા બાપુલાલ જયશંકરની ભૂમિકા કેન્દ્રમાં રાખીને જૂના નાટકોને ઝડપથી રંગમંચ પર મૂકવા માંગતા હતા. ત્યાર પછી બીજો પ્રશ્ન, વિક્રમચરિત્રમાં જયશંકરે કોની ભૂમિકા ભજવી હતી? તો વિક્રમચરિત્રમાં જયશંકરે રંભા દૂધવાળીની ભૂમિકા ભજવી હતી. ત્રીજું, મિલોએ કઈ પંક્તિનો જાહેરાત તરીકે ઉપયોગ કર્યો? તો મિલોએ કોઈ દૂધ લ્યો રે લ્યો દિલ રંગી એ ગીતની પંક્તિનો જાહેરાત તરીકે ઉપયોગ કર્યો. ચોથું, જયશંકર સુંદરીના અભિનય ગુરુ કોણ હતા? તો જયશંકર સુંદરીના અભિનય ગુરુ બાપુલાલ નાયક હતા. પાંચમું, બાપુલાલને આખી રાતનો ઉજાગરો સાથી થયો હતો? તો બાપુલાલને સરસ્વતી નવલચંદ્ર નવલકથાનો ચોથો ભાગ વાંચવામાં એટલો રસ પડ્યો કે એ પૂરી કરવામાં આખી રાતનો ઉજાગરો થયો. પ્રશ્ન 6, સુંદરીના પાત્રને જીવંત બનાવવા જયશંકરે શું કર્યું હતું? તો સુંદરીના પાત્રને જીવંત બનાવવા જયશંકરે શેક્સપિયરની ડેસ્ટિમોના અને માલતી માધવને માલતીનો અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી પ્રશ્ન 2, બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો, જેમાં પહેલો પ્રશ્ન, બાપુલાલે નટના કર્તવ્ય અંગે જયશંકરને શું કહ્યું? જો જુગલ જુગારી નાટકની નાયિકા લલિતાની ભૂમિકા ભજવતા જયશંકર એમાં તરબોળ થઈ ગયા. સરળ વાચિક અભિનય કરતા એમની આંખમાંથી દડ દડ આંસુ સરી પડ્યા. છેલ્લા શબ્દો ઉચ્ચારવાનું એમના માટે મુશ્કેલ થઈ પડ્યું. આ જોઈને બાપુલાલે જયશંકરને પ્રોત્સાહિત કરતા કહ્યું, આ પ્રકારની જે અસર તને લલિતાની ભૂમિકા ભજવતા થઈ છે તે જ અસર પ્રેક્ષકો પર ઊભી કરવી એ જ નટનું કર્તવ્ય છે. ત્યાર પછી પ્રશ્ન 2, કૃષ્ણાબહેને પોતાના પતિને નાટક જોયા પછી શું કહ્યું? તો જયશંકરે નાટકમાં લલિતાનું પાત્ર એવી સરસ રીતે ભજવ્યું હતું કે પ્રેક્ષકો પર એની અસર થઈ હતી. આ નાટક જોઈને કૃષ્ણાબહેને એમના પતિને કહ્યું, શેઠ, આ લલિતા તો જાણે અસલ આપણી ગુલાબ જ જોઈ લો, એના જેવું જ હસવું, એના જેવું જ બોલવું અને એની જેમ જ એણે એના વસ્ત્રોની સજાવટ કરી હતી. હું તો ભ્રમમાં પડી ગઈ કે આપણી ગુલાબ રંગમંચ પર ક્યાંથી આવી. ત્રીજો પ્રશ્ન, જયશંકર ભોજકે સરસ્વતી ચંદ્ર કેટલી વાર વાંચી તેમાંથી શું સમજવા લાગ્યું? જયશંકરે સરસ્વતી ચંદ્રના ચારે ભાગ સમયે સમયે કરીને સાત વાર વાંચ્યા તેમાંથી જયશંકરને પ્રેમની આટી ઘૂંટી, વિરહની વેદના, રાજકીય અને સામાજિક પરિસ્થિતિ, અનેક અડગ કથાઓ અને અનેક તળ ગુજરાતના સુરેખ રીતે આલેખાયેલા પાત્રો વાંચ્યા પછી તેમને કથા પૂરતો ભાગ શરૂઆતમાં સમજાવવા લાગ્યો. ચોથો પ્રશ્ન, બાપુલાલના મનોજગત પર ક્યાં ક્યાં પાત્રોએ અસર કરી હતી? તો સરસ્વતી ચંદ્ર નવલકથાના આવતા કુમસુંદરી, કુસુમ, ગુણસુંદરી, અલક કિશોરી, સૌભાગ્યદેવી, મીનારાણી, ચંદ્રવલ્લી મૈયા જેવા દરેક પાત્રે જયશંકરના મનોજગત પર ઘેરી અસર કરી હતી. પાંચમો પ્રશ્ન, જયશંકરની સુંદરીની શોધ ક્યારે પૂર્ણ થઈ? તો જયશંકરે સરસ્વતી ચંદ્રના ચાર ભાગ વાંચ્યા એમાંના કુમસુંદરી, કુસુમ, ગુણસુંદરી, અલક કિશોરી, સૌભાગ્યદેવી, મીનારાણી, ચંદ્રવલ્લી મૈયા જેવા પાત્રોના નારીતત્વની તેમના ઉપર ઊંડી અસર પડી. તેમને થયું કે ગુજરાતની જે નારીની શોધમાં હતા એના દર્શન તેમને આ પાત્રોમાં થયા. તેઓ આ અલૌકિક દુનિયામાં વિહરવા લાગ્યા ત્યારે તેમની સુંદરીની શોધ પૂર્ણ થઈ. પ્રશ્ન 6, જયશંકરી કુમુદ બનવાની ઈચ્છા સાથી અધૂરી રહી ગઈ? તો જયશંકર સુંદરીની નાટ્ય મંડળીએ ગોવર્ધન રામ ત્રિપાઠીને એમની નવલકથા સરસ્વતી ચંદ્રનું નાટ્ય રૂપાંતર કરી આપવા વિનંતી કરી. એ મુજબ
તેમણે એના નાટ્ય રૂપાંતરનો પહેલો અંક મંડળીને મોકલી આપ્યો, પરંતુ એમાં સરસ્વતી ચંદ્રને ચોપાટી ઉપર ભાષણ કરતો અને લોકહિતની વાતો કરતો આલેખ્યો હતો. ગમે તે કારણ હોય પણ મંડળીને લાગ્યું કે આ નાટક મુંબઈની પ્રજાને નહીં ગમે, એટલે નાટક ભજવવાનું ગમ્યું નહીં અને નાટકનું કામ આગળ ચાલ્યું નહીં. આથી જયશંકરની કુમુદ બનવાની ઈચ્છા અધૂરી રહી ગઈ. ત્યાર પછી પ્રશ્ન 7, જયશંકર પોતાના અભિનયથી ગૂંચો શી રીતે ઉકેલતા હતા? તો જયશંકર બુદ્ધિ પ્રકાશ માસિકના અંકો મેળવીને વાંચવા લાગ્યા. ઉપરાંત સમય મળતો ત્યારે તેઓ ગુજરાતી નવલકથાઓ, કાવ્યો, નિબંધો વગેરે સાહિત્યના પુસ્તકોનું વાંચન કરતા આ રીતે તેઓ પોતાનો અભ્યાસ વધારતા હતા અને એમાંથી અભિનયની ગૂંચો ઉકેલતા હતા. 8મો પ્રશ્ન, સુંદરીની ભૂમિકાને જયશંકર ક્યારે નાઈ આપી શક્યા? તો જયશંકરને સૌભાગ્ય સુંદરીમાં આવતી સુંદરીની ભૂમિકા ભજવવાની હતી. સુંદરીની ભૂમિકાને વધુ જીવંત બનાવવા તેમણે શેક્સપિયરની ડેસ્કેમોના અને માલતી માધવની માલતીનો અભ્યાસ કર્યો. પરિણામે એમના મનમાં ભજવણીનો એક ચોક્કસ ક્રમ ઉભો થયો હતો. આમ 6 માસના અભ્યાસ પછી જયશંકર સુંદરીની ભૂમિકાને ન્યાય આપી શક્યા. પ્રશ્ન 3, સવિસ્તર ઉત્તર લખો, જેમાં પહેલો પ્રશ્ન, જયશંકરની સુંદરી સુધીની રૂપાંતર યાત્રાને તમારા શબ્દોમાં વર્ણવો. તો જયશંકર ભોજક એક નાટકના જીવ હતા. 12 વર્ષની વયે એમના અભિનયગુરુ બાપુલાલ નાયકે એમને ચોપાટી પર લટાર મારતા મારતા સરસ્વતી ચંદ્ર નવલકથા વાંચવાની સલાહ આપી. આમ તેમણે નાની વયે સરસ્વતી ચંદ્રના 4 ભાગ વાંચી કાઢ્યા. આ નવલકથાના કુમુદ સુંદરી, કુસુમ ગુણ સુંદરી તેમજ અલક કિશોરી, સૌભાગ્ય દેવી, મેનારાણી, ચંદ્રાવલી મૈયા જેવા નારીપાત્રોએ તેમના પર જાણે કામણ કર્યું. જે સુંદરીની શોધ તેઓ કરી રહ્યા છે એ તો આ નવલકથાના પાને પાને આલેખાયેલી છે એ તેમને સમજાયું. આથી તેઓ અરીસાની સામે ઉભા રહી એ પાત્રોનો અભિનય કરતા કોઈ કારણસર તેમની નાટક મંડળીને મુંબઈમાં નાટક ભજવવાની તક મળી નહીં. એ પછી એમણે ગુજરાતી નવલકથાઓ, કાવ્યો, નિબંધો વગેરેનું વાચન કરવામાં સમય વિતાવ્યો અને પોતાની અભિનયની ગૂંચો ઉકેલવાનો પ્રયત્ન કરતા રહ્યા. એવામાં તેમણે શેક્સપિયરની ડેસ્કિમોના અને સંસ્કૃત કવિ કાલિદાસની માલતી માધવની માલતીનો અભ્યાસ કરી લીધો હતો. પરિણામે તેમના મનમાં ભજવણીનો એક ચોક્કસ ક્રમ ઉભો થયો તથા સમાજની બહેનો પાસેથી પણ સુંદરીનું પાત્ર કેમ ભજવવું એ શીખ્યા. આમ જયશંકરની સુંદરી સુધીની રૂપાંતર કથા આગળ ચાલતી રહી. બીજો પ્રશ્ન, સ્ત્રીના વેશને યથા તથા ભજવવા માટે જયશંકરે કેવા કેવા પ્રયત્નો કર્યા હતા તે જણાવો. તો જયશંકરે સ્ત્રીનું પાત્ર ભજવવા માટે અથાક મહેનત કરી હતી. તેમણે સ્ત્રીના પાત્રને આબેહૂબ રજૂ કરવા માટે કેટલાય સ્ત્રી પાત્રોનો અભ્યાસ કર્યો હતો. તેમણે સમાજની બહેનો પાસેથી કેવી રીતે સ્ત્રી પાત્રને ભજવવું તેની સમજણ લીધી. કુમુદ સુંદરી, કુસુમ ગુણ સુંદરી, અલક કિશોરી, સૌભાગ્ય દેવી, મેનારાણી, ચંદ્રાવલી મૈયા વગેરે જેવા સરસ્વતી ચંદ્રના સ્ત્રી પાત્રોને તેમના પર જાણે કામણ કર્યું તેવો આ પાત્રોનો અભ્યાસ કરતા તેમણે સૌભાગ્ય સુંદરીમાં નિરૂપિત સુંદરીની ભૂમિકાને જીવંત બનાવવા ગુજરાતની નવલકથાઓ, કાવ્યો, નિબંધો વગેરે સાહિત્યના પુસ્તકોનું વાંચન કર્યું અને સુંદરીની ભૂમિકાને રંગમંચ પર જીવંત બનાવી. પ્રશ્ન 3, સુંદરીની શોધ એ પરકાયા પ્રવેશની પ્રક્રિયાનું દ્રષ્ટાંત પૂરું પાડતો આત્મકથા ખંડ છે, આ વિધાનની પાઠના આધારે ચર્ચા કરો. તો એક પુરુષ માટે ખાસ કરીને સ્ત્રીની કાયમ પરકાયા પ્રવેશ કરવો એ એક પડકારરૂપ છે. કુમુદ સુંદરી, કુસુમ ગુણ સુંદરી, અલક કિશોરી, સૌભાગ્ય દેવી, મેનારાણી, ચંદ્રાવલી મૈયા વગેરે જેવા સરસ્વતી ચંદ્ર નવલકથાના નારી પાત્રોને અરીસા સામે ઉભા રહી એ પાત્રોના ભાવોમાં એકરૂપ થવાના પ્રયત્નમાં નિષ્ફળતા મળી. જોકે તેમની ઈચ્છા રંગમંચ પર સૌભાગ્ય સુંદરીમાં આવતા સુંદરીની ભૂમિકાને જીવંત બનાવવાની હતી. એમાં તેમને હજી કંઈક ખૂટતું હોય એવું લાગ્યું. એ ખોટ તેમના શેક્સપિયરની ડેસ્કિમોના અને માલતી માધવમાંની માલતીના અભ્યાસે પૂરી કરી. આથી એમના મનમાં ભજવણીનો એક ચોક્કસ ક્રમ બંધાયો. આટલા પ્રયત્નો પછી એ જયશંકર ન રહ્યા પણ એક શરમાળ ગરવી ગુજરાતણ બની ગયા. તેમના અભિનય લહેકા, કામણ, અંગ પ્રત્યાંગમાં પેદા થતી મધુર જણઝણાટી એક હુબહુ સ્ત્રીના જ હોય એ રીતે એમના પરકાયાને પ્રવેશ કર્યો. પ્રેક્ષકો તેમની સ્ત્રી પાત્રની ભજવણી પર આફરીન થઈ ગયા. આ રીતે જયશંકર પરકાયા પ્રવેશ કરીને જયશંકર સુંદરી તરીકે પ્રતિષ્ઠા પામ્યા. જયશંકરના જીવનની રૂપાંતર યાત્રા જોતા સુંદરીની શોધ એ પરકાયા પ્રવેશની પ્રક્રિયાનું દ્રષ્ટાંત પૂરું પાડતો આત્મકથા ખંડ છે. આ વિધાન તદ્દન સાચું ઠરે છે.
વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 6 સુંદરીની શોધ ના સ્વાધ્યાયનું સોલ્યુશન છે તે પૂરું થાય છે. આગળના પાઠનું સ્વાધ્યાય સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ડાઉનલોડ કરો. ફરી મળીશું નવા પાઠ સાથે. ત્યાં સુધી આવજો.